विद्यार्थी मित्रों, हवे आपणो चैप्टर 6 आनुवंशिकतानो आणविय आधार बराबर एना दरेक टॉपिक धीरे धीरे आपणे चर्चा करता आगळ वध्या छीए। मित्रों हवे आजनो आपणो जे टॉपिक छे मित्रों जनीन એટલે કે ડીએનએ જનીન દ્રવ્ય છે બરાબર વિદ ધ જેનેટિક મટીરીયલ ઇઝ ડીએનએ। હવે અહીંયા આપણે એ જોવાનું છે કે અલગ અલગ વૈજ્ઞાનિકો અમે આપણે આગળ જોયું કે ભાઈ 1928 માં ફેડરિક ગ્રિફિથ અને એના પછી 1933 થી 1944 માં ઓસ્વાલ્ડ એવરી કોલિન મેક્ટિલોઇડ અને મેકલિન મેકાર્ટી આ બધા જે વૈજ્ઞાનિકો જે ખરા બરાબર એ જનીન દ્રવ્ય घटक कयो छे एना संशोधन माटे एमने घणा बधा प्रयोगो कर्या छे बराबर के नहीं। आपणे मेन जनीन द्रव्यनी साबिती शुं छे डीएनए वर्सेस आरएनए वर्सेस प्रोटीन। मित्रो आ एक आपणे स्लोगन आप्युं के एवुं वापर्युं छे के जेथी तमने मजा आवे के भाई डीएनए वर्सेस आरएनए वर्सेस प्रोटीन के भाई आमांथी जनीन द्रव्य तरीके कोण जीतवानुं छे। आपणे अगाउथी जाणीए छीए के जनीन द्रव्य तरीकेनी जीत तो डीएनए नी थवानी छे बराबर, परंतु अहींया आपणे एनी साबिती आपी रह्या छीए। અને જ્યારે આપણે એની સાબિતી આપી રહ્યા છીએ ત્યારે એ આખું ચિત્ર એને દરેક સ્ટેપ બાય સ્ટેપ જવું પડે મિત્રો, સીધી સાબિતી ન અપાય એના માટે પ્રયોગાત્મક કાર્યો થવા જરૂરી હતા બરાબર। શરૂઆત મિત્રો ગ્રિફિથે કરી, પરંતુ એ પ્રોપર સાબિતી આપી શક્યા નહીં અને ગ્રિફિથના પ્રયોગ ઉપર એવરી મેક્લિઓઇડ અને મેકાર્ટી દ્વારા કરવામાં આવ્યા બરાબર, અને એમને જનીન દ્રવ્ય તરીકે આપણે જે કહી શકીએ કે ડીએનએની સાબિતી આપવામાં એ થોડા સફળ સાબિત થયા બરાબર। પરંતુ આજનો જે આપણો પ્રયોગ છે કે જે આપણા જે ભાઈ વૈજ્ઞાનિક મિત્રો આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ એમને એમના પ્રયોગ દ્વારા સંપૂર્ણપણે સાબિતી આપી દીધી કે ભાઈ જનીન દ્રવ્ય તરીકે એક અને માત્ર ઘટક કોણ છે મિત્રો, ડીએનએ છે બરાબર। હવે એમના પ્રયોગમાં એમને જરૂરિયાત કયા કયા ઘટકોનો ઉપયોગ કર્યો તો એમને એમના પ્રયોગમાં ઇકોલાઈ બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો અને સાથે સાથે મિત્રો બેક્ટેરિયોફેઝ વાયરસ ને ટીફાસ તરીકે પણ કે બેક્ટેરિયોફાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો એમને ઇકોલાઈ બેક્ટેરિયા અને બેક્ટેરિયોફેઝ વાયરસનો ઉપયોગ કર્યો બરાબર। હવે મિત્રો બેક્ટેરિયોફેઝ વાયરસ શા માટે, તો બેક્ટેરિયોફેઝ વાયરસ સરળતાથી ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર દાખલ થઈ શકે છે અને આપણે જાણીએ છીએ મિત્રો ઇકોલાઈ બેક્ટેરિયા કે જ્યારે બેક્ટેરિયોફેઝ વાયરસનું જે પણ જનીન દ્રવ્યની અંદર દાખલ થશે, ચાહે પ્રોટીન દાખલ થાય કે ડીએનએ દાખલ થાય, ત્યારે એ પોતાનું જનીન દ્રવ્ય સમજીને અંદર એમની સંખ્યામાં શું કરે, વધારો થવા લાગે છે બરાબર। અને એ બેક્ટેરિયા જે આપણો વાયરસ જે કરો બેક્ટેરિયોફેઝ વાયરસ એ ઇકોલાઈની અંદર દાખલ થઈ અને એની ઘણી બધી નકલો સરળતાથી કરી શકે છે અને આ વસ્તુ આપણે જાણીએ છીએ કારણ કે 11માં ની અંદર પણ આપણે ઓલરેડી આની ચર્ચા કરી ગયા છીએ બરાબર। તો હવે વાયરસ પાસે બે ઘટક છે મુખ્ય, એક તો મુખ્ય એનું જનીન દ્રવ્ય તરીકે જે ડીએનએ છે તે, અને ફરતે મિત્રો જોઈ શકો છો આખું એક કેપ્સિડ જેવું સીઝ ગણો પુચ્છ ગણો મધ્ય ભાગ ગણો એ બધો સાનો બનેલો છે પ્રોટીનનો છે। તો આપણને એટલે કે હર્શી અને ચેઝને આ પ્રયોગની સાબિતી આપવામાં સરળતા રહી કે ભાઈ જનીન દ્રવ્ય તરીકે કોણ મુખ્ય ઘટક છે, ડીએનએ છે કે પ્રોટીન છે બરાબર। તો એ પ્રયોગને આધારે એમને સરળતાથી શું કરી શક્યા, સાબિતી આપી શક્યા। હવે હર્શી અને ચેઝ એમને પ્રયોગ ક્યારે કર્યો મિત્રો, 1952 માં બરાબર, અને આ જે બેક્ટેરિયોફેઝ વાયરસ જે ખરો એની અંદર પ્રોટીન અને ડીએનએ એનો ખાસ એમને ઉપયોગ એટલે કે એને ધ્યાનમાં લીધા। ચલો ક્લિયર છે, રેડી? હવે કયો ઘટક અંદર દાખલ થયો, પ્રોટીન દાખલ થયો કે વાયર અને કે ડીએનએ અંદર દાખલ થયો, એની સાબિતી આપવી છે મિત્રો તો સીધી વસ્તુ છે, પહેલા તો આ બેક્ટેરિયોફેઝને શું કરવા પડે તો કે એવા રેડિયોએક્ટિવ તત્વ વાળા માધ્યમની અંદર એમનું શું કરવું પડે, ઉછેર કરવો પડે બરાબર। તો ત્યારે એમણે શું કર્યું મિત્રો, જોવો અહીંયા જોઈ શકાય છે મિત્રો, મેં બે પનિકલ ફ્લાસ્ક જે એક કલ્ચર મીડિયમ તરીકે માધ્યમ તરીકે લીધેલા છે બરાબર। હવે એમણે શું કર્યું, એક જો મિત્રો પ્રયોગાત્મક આખો એક ટોપિક છે, એમને ઇકોલાઈ બેક્ટેરિયા મેં અંદર લીધેલો છે અને સાથે સાથે પેલા વાયરસને પણ અંદર દાખલ કર્યો, કોણે, બેક્ટેરિયોફાજ। હવે આ જે બેક્ટેરિયોફાજ જે વાયરસ કરો મિત્રો, આ જે ઇકોલાઈ જે પહેલો જે પ્રયોગ છે, ધારો કે આપણે નંબરિંગ આપી દઈએ તો ધારો કે આ 1 છે અને આ 2 માધ્યમ છે
बराबर। तो वन माध्यम ની અંદર તમે જોઈ શકો છો કે જે S35 મતલબ કે અહીંયા રેડિયોએક્ટિવ તત્વ કેવું છે મિત્રો, સલ્ફર યુક્ત માધ્યમ ધરાવે છે। કેવું? સલ્ફર યુક્ત। એટલે આપણે આ વાયરસ ને સલ્ફર યુક્ત માધ્યમ ની અંદર ઉછેર કરવા માંગીએ છીએ, બરાબર। હવે અહીંયા આપણે એની ઘણી બધી નકલો જોઈએ છે, બરાબર। તો અહીંયા ઇકોલે બેક્ટેરિયા શા માટે યુઝ કર્યો એને સમજીએ મિત્રો। આપણે વાયરસ જાણીએ છીએ કે સજીવ અને નિર્જીવ ને જોડતી કડી છે, બરાબર। મતલબ જ્યારે વાયરસ ખુલ્લા માધ્યમમાં છે, કોઈ સજીવના સંપર્કમાં નથી, ત્યારે કેવો છે? નિર્જીવ છે, બરાબર કે નહીં? અને જેવો એ કોઈ સજીવના સંપર્કમાં આવે ત્યારે સજીવ થઈ જાય છે। અને મિત્રો વાયરસનું જીવન ચક્ર એકદમ સરળ પ્રકારનું છે, તમે જોઈ લો। એના બંધારણમાં છે શું? ખાલી ડીએનએ ને ફરતે આવેલું ખાલી પ્રોટીન કેપ્સિડનું આવરણ, બરાબર। બીજી કોઈ જટિલ પ્રક્રિયાઓ એનામાં છે નહીં, ખ્યાલ આવે છે કે નહીં? એટલે એને એકતા બે બે ના ચાર સંખ્યા સરળતાથી માધ્યમમાંથી ઘટકો દ્વારા કરી શકે છે, પણ એ માધ્યમમાં એના સજીવના સંપર્કમાં આવવું જરૂરી છે। એટલા માટે આપણે અહીંયા શું લીધો? ઈ કોલાઈ બેક્ટેરિયા લીધેલો છે। અત્યારે મિત્રો કોરોના વાયરસ ચાલી રહ્યો છે, બરાબર, એની સ્થિતિ પણ શું છે? બસ આ જ મિત્રો કે મેઇન એના ઘટકો કોઈ ખાસ છે જ નહીં, પ્રોટીન, બરાબર, ફરતી લિપિડનું આવરણ છે અને અંદર ના ભાગે એનું જનીન દ્રવ્ય છે, ખ્યાલ આવી ગયો? તો એટલા માટે અહીંયા ઈ કોલાઈ બેક્ટેરિયા બંને માધ્યમમાં લીધેલા છે, બંને માધ્યમમાં બેક્ટેરિયોફેજ વાયરસ તમે મૂકી દીધા છે, બરાબર, કે જેથી ઇકોલાય બેક્ટેરિયામાંથી પોષણ મેળવી અને એની સંખ્યામાં શું કરી શકે? વધારો કરી શકે, બરાબર। હવે રેડિયોએક્ટિવ તત્વ દ્વારા આપણે એમને શું કરવા છે? રેડિયોએક્ટિવ કરવા છે, બરાબર। એક બાજુ મેં સલ્ફરયુક્ત રેડિયોએક્ટિવ S35 લીધેલું છે, કયું મિત્રો? S35 લીધેલું છે, બરાબર। બીજી બાજુ બીજા માધ્યમની અંદર રેડિયોએક્ટિવ તત્વ ફોસ્ફરસયુક્ત, એટલે આપણે P32 કહી શકીએ મિત્રો, બરાબર, P32 લીધેલું છે, બરાબર। હવે યાદ કરો મિત્રો, અહીંયા આ જે સેકન્ડ નંબરનો જે આપણો માધ્યમ જે ખરો, એની અંદર P32 રેડિયોએક્ટિવ તત્વ છે જે ફોસ્ફરસ યુક્ત છે। હવે યાદ કરો આપણો ડીએનએ, બરાબર, ડીએનએ ની અંદર મિત્રો ફોસ્ફરસ ની હાજરી જોવા મળે છે, બરાબર, સલ્ફર ની હાજરી જોવા મળતી નથી, બરાબર। તો સીધી વસ્તુ છે, અહીંના જે આપણો જે આ વાયરસ છે મિત્રો, એની અંદર પ્રોટીન અને જનીન દ્રવ્ય એટલે કે ડીએનએ બે ઘટક છે। તો સીધી વસ્તુ છે, અહીંયા જે કોણ રેડિયોએક્ટિવ થવાનું છે? પેલો ડીએનએ રેડિયોએક્ટિવ થશે, જ્યારે ફરતે આવેલો કેપ્સિડ જે કરો પ્રોટીન નું આવરણ એ રેડિયોએક્ટિવ થતું નથી, બરાબર, ઓકે। બીજી બાજુ અહીંયા S35 જે સલ્ફર યુક્ત છે માધ્યમ, એટલે માધ્યમ સલ્ફર યુક્ત છે, બરાબર, એટલે અહીંયા જે પણ જનીન દ્રવ્ય અંદર દાખલ થયું છે અને ફરતે જે આવરણ બનાવશે કેપ્સિડ પ્રોટીન નું આવરણ, બરાબર, એ પ્રોટીન નું આવરણ એ માધ્યમમાંથી જ આ પોષક દ્રવ્ય લેશે। હવે માધ્યમમાં તો કયા છે? રેડિયોએક્ટિવ સલ્ફર છે, અને સલ્ફર ક્યાં જોવા મળે મિત્રો? તો કે સલ્ફર એમિનો એસિડ, કયા બે ખાસ મુખ્ય બે એમિનો એસિડ છે? મિથિયોનિન અને સિસ્ટીન। મિત્રો એનસીઆરટી ની અંદર આ એમિનો એસિડ નો ઉલ્લેખ નથી કર્યો, આપણે ધ્યાન રાખીશું કે ભાઈ મિથિયોનિન અને સિસ્ટીન એ એવા એમિનો એસિડ છે જેના માધ્યમમાં સલ્ફર રહેલો છે, ખ્યાલ આવે છે કે નહીં? એટલે જે પણ પ્રોટીન આવરણ બનતું હશે મિત્રો એ રેડિયોએક્ટિવ થશે, કોનાથી? S35 દ્વારા, ચલો ક્લિયર છે। હવે આ બંનેમાંથી કયો ઘટક આપણે એમ કહીએ કે અંદર દાખલ થઈ રહ્યો છે, બરાબર, અને જનીન દ્રવ્ય તરીકે આગળ કામ કરવાનો છે, બરાબર, તો એની રજૂઆત મિત્રો આપણે કહીએ કે હર્ષી અને ચેઝ દ્વારા થઈ, બરાબર। તો એને હવે આપણે એ પ્રયોગને આપણે સમજીએ। હવે અહીંયા જુઓ મિત્રો, તમે જોઈ શકો છો કે બંને બાજુ મેં એક વાયરસ બંને ગોઠવી દીધા છે, બરાબર, જે આ બુકનો ચાર્ટ છે મિત્રો, અહીંયા નવું મેં મારું કશું જ આવ્યું નથી, જેમાં બુકમાં જેમ રજૂઆત છે એ જ પ્રકારની રજૂઆત અહીંયા છે, ખ્યાલ આવી ગયો? હવે એક સમજી લો કે આ તમારો S35 વાળા માધ્યમ વાળો આપણે કહી શકીએ કે બેક્ટેરિયોફેજ વાયરસ છે, બરાબર, એને ત્યાંથી એ માધ્યમમાંથી લીધો, અને આ જે વાયરસ છે આપણે એને પેલા P32 વાળા રેડિયોએક્ટિવ માધ્યમમાંથી આ વાયરસને આપણે લીધેલો છે, બેક્ટેરિયોફેજ વાયરસ, બરાબર। હવે અહીંયા ત્રણ સ્ટેપ છે મિત્રો, ખાસ યાદ રાખો, સંક્રમણ, બ્લેન્ડિંગ અને સેન્ટ્રીફ્યુગેશન, બરાબર। સંક્રમણ, ઇન્ફેક્શન લગાડવું, મતલબ કે અહીંયા માધ્યમની અંદર આપણે જાણી જોઈને એવો ઈ કોલાઈ બેક્ટેરિયા પસંદ કરીએ છીએ કે જે એકદમ નોર્મલ છે, બરાબર, એની અંદર કોઈ જ કોઈ વાયરસ કે કોઈ ઇન્ફેક્શન નથી, અને એના સંપર્કમાં લાવવામાં આવે છે આપણો S35 વાળો બેક્ટેરિયોફેજ વાયરસને એની સંપર્કમાં લાવવામાં આવે છે, ચલો ક્લિયર છે। અને પેલી બાજુ મિત્રો જોઈએ તો એ જ વસ્તુ, એ જ ઇન્ફેક્શન, એ રીતે જ નોર્મલ ઇકોલાઈ બેક્ટેરિયા, પણ એને કોના સંપર્કમાં? તો કે બેક્ટેરિયોફેજ વાયરસ, પણ કયો? તો કે કયો? રેડિયોએક્ટિવ P32 વાળા રેડિયોએક્ટિવ વાળા વાયરસને એના સંપર્કમાં લાવવામાં આવે છે,
બરાબર હવે જેવો બેક્ટેરિયોફેજ વાયરસ સંપર્કમાં આવશે ઇકોલા બેક્ટેરિયાના બરાબર એટલે એમાંથી જનીન દ્રવ્ય ઘટક અંદર દાખલ થવાનું બરાબર કે નહીં હવે એ જનીન દ્રવ્ય ઘટક કયું છે પ્રોટીન છે કે ડીએનએ એની સાબિતી આપણને અહીંયા મળવાની છે ખ્યાલ આવે છે કે નહીં પહેલા તો ફક્ત એ શું થઈ ગયું છે ઇન્જેક્ટ થઈ ગયું છે અંદર દાખલ થઈ ગયું છે બરાબર હવે જેવું અંદર એ દાખલ થઈ જાય એને સંક્રમણ થઈ જાય બરાબર એટલે સીધી વસ્તુ છે કે એક ઘટક આપણે જાણીએ છીએ કે બેક્ટેરિયોફેજ વાયરસ એનું ફરતે આવેલું પ્રોટીનનું આવરણ કેપ્સિડ એ અંદર દાખલ થતું નથી ફક્ત અંદરનો જ ભાગ દાખલ થઈ ગયો છે મતલબ કે જનીન દ્રવ્ય જ અંદરનું દાખલ થઈ ગયું છે બરાબર હવે એ જનીન દ્રવ્ય અંદર દાખલ થઈ ગયું પછી મિત્રો શું કરવામાં આવે બ્લેન્ડિંગ કરવામાં આવે છે મતલબ કે પેલો મૂવમેન્ટ આપણે કરાવીએ જેથી જે પેલા કેપ્સિડ અને જે વાયરસ નું કેપ્સિડ નું આવરણ છે અને જે આપણો જે ઇકોલા બેક્ટેરિયા છે એકબીજાથી શું થાય થોડા છૂટા પડે છે બરાબર તો એ પ્રકારનું બ્લેન્ડિંગ એટલે મિશ્રણ કરી દેવામાં આવે છે ચલો આ થઈ ગયું ઓકે હવે અંદર જે પણ જનીન દ્રવ્ય ગયું હશે એ પેલા ઇકોલા બેક્ટેરિયોફે જે ઇકોલા બેક્ટેરિયા જે ખરા એના જનીન દ્રવ્ય સાથે શું થશે મિત્રો જોડાઈ જશે બરાબર સંક્રમિત એટલે કે એની સાથે ડીએનએ ડીએનએ સાથે જોઈન્ટ થઈ જશે મતલબ અંદર જે પણ જનીન દ્રવ્ય ગયું છે એ ઇકોલા બેક્ટેરિયાના જનીન દ્રવ્ય સાથે જોડાઈ જતું હોય છે ચલો ક્લિયર ખ્યાલ આવી ગયો હવે ત્રીજું સ્ટેપ શું છે મિત્રો સેન્ટ્રીફ્યુગેશન હવે સેન્ટ્રીફ્યુગેશન માટે શું કર્યું તો આપણે જાણીએ છીએ મિત્રો કે આપણે જે ટેસ્ટ ટ્યુબ જે આપણે કરી મિત્રો એની અંદર આ જે આખું કલ્ચર માધ્યમ લઈ લેવામાં આવે છે અને એને સેન્ટ્રીફ્યુગેશન ખૂબ જ રાઉન્ડ પ્રતિ મિનિટ ઝડપી એકદમ ફેરવવામાં આવે અને ઘનતાને આધારે ભારે તત્વો નીચે રહેશે હલકા તત્વો ક્યાં રહેશે ઉપર રહેતા જોવા મળે છે બરાબર તો આવું બંનેમાં આ બંને પદ્ધતિમાં કરવામાં બંને પ્રયોગમાં કરવામાં આવે બરાબર તો આમાં શું થાય છે કે જે બેક્ટેરિયા જે કરી એની ઘનતા વધુ છે તો એ બધા ક્યાં બેસે તળિયે બેસશે અને જે બધા કેપ્સિડ જે પ્રોટીનયુક્ત આવરણ ખરા એ થોડા વજનમાં હલકા છે તો બધા ક્યાં આવશે ઉપરની તરફ આવી જશે બરાબર અને જ્યારે હર્સી અને ચેઝે અભ્યાસ કર્યો તો આ જે S35 વાળો જે બેક્ટેરિયોફેજ વાયરસ વાળો જે પ્રયોગ કર્યો એની અંદર એમને જોયું તો કે ટેસ્ટ ટ્યુબના ઉપરના ભાગમાં એને જે પ્રોટીન આવરણ હતું જે કેપ્સિડ હતું ત્યાં તેમને S35 ની હાજરી જોવા મળી જ્યારે નીચે જે બેક્ટેરિયા હતા મિત્રો એમાં એમને કોઈ રેડિયોએક્ટિવ તત્વ જોવા મળ્યું નહીં ખ્યાલ આવી ગયો એનો મતલબ શું થયો પ્રોટીન તો અંદર દાખલ થતું નથી બરાબર તો અંદર જે દાખલ થાય છે એ જ સંક્રમિત થઈ ત્યાં જ નવા વાયરસનું નિર્માણ કરી શકે છે બરાબર તો એ ઘટક પ્રોટીન તો નથી અહીંયા ક્લિયર થઈ ગયું જ્યારે બીજા પ્રયોગમાં જ્યારે સેન્ટ્રીફ્યુગેશન કર્યું તો તમે જોઈ શકો છો કે પ્રોટીન વાળો ભાગ ઉપર આવી ગયો પણ એમાં રેડિયોએક્ટિવ તત્વ જોવા મળ્યું નહીં બરાબર જ્યારે જે નીચે બેક્ટેરિયા વાળો જે પોર્શન હતો બરાબર એમાં એ જનીન દ્રવ્ય ડીએનએ કારણ કે આપણે જાણીએ છીએ મિત્રો કે ડીએનએ ની અંદર ફોસ્ફરસ છે એટલે P32 વાળો એ ફોસ્ફરસ ઓલરેડી રેડિયોએક્ટિવ હતો જ બરાબર જેના કારણે નીચેનો આખો પોર્શન કે જ્યાં P32 રેડિયોએક્ટિવ તત્વની શું જોવા મળી હાજરી જોવા મળી ચલો ક્લિયર છે એટલે અહીંયા એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે ભઈ જનીન દ્રવ્ય તરીકે કોણ છે ડીએનએ છે બરાબર કારણ કે નીચેના પોર્શન ની અંદર P32 ની હાજરી જોવા મળી કે જે બેક્ટેરિયા ની અંદર હાજર હતું ચલો ક્લિયર છે બરાબર તો હર્સી અને ચેઝ દ્વારા આ એક પ્રયોગ થયો કે ભાઈ જનીન દ્રવ્ય તરીકે પ્રોટીન મહત્વનો છે કે ડીએનએ મહત્વનો છે બરાબર એટલે રેડિયોએક્ટિવ તત્વ વાપરવાનું મેઇન રીઝન એ જ હતું કે ભાઈ એક એને S35 વાપર્યું કે જેમાં કોણ તો કે પ્રોટીન રેડિયોએક્ટિવ થતું હતું અને બીજા મેને શું વાપર્યું મિત્રો P32 કે જેમાં ડીએનએ રેડિયોએક્ટિવ થતો હતો ખ્યાલ આવે છે કે નહીં બરાબર હવે જો અંદરનું જનીન દ્રવ્ય સંક્રમિત થાય સમજી લેજો મિત્રો જો પ્રોટીન આપણે એમ કહી શકીએ કે જનીન દ્રવ્ય તરીકે છે તો અહીંયા અંદર હાજર રેડિયોએક્ટિવ તત્વ નીચેના બેક્ટેરિયા વાળા માધ્યમમાં શું હોવો જોઈતો હતો S35 હોવો જોઈતો હતો બરાબર પરંતુ એ તો ઉપરના તારણમાં જોવા મળ્યો જે નિતાર હતો એની અંદર જોવા મળ્યો બરાબર બહાર માધ્યમમાં જોવા મળ્યો અને માધ્યમમાં તો શું હતું મિત્રો પ્રોટીન કેપ્સિડ હતો ખ્યાલ આવી ગયો એને એટલો મતલબ એ થયો મિત્રો કે પ્રોટીન જનીન દ્રવ્ય તરીકે વર્તતો નથી ખ્યાલ આવી ગયો અને અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ જે P32 રેડિયોએક્ટિવ તત્વ કે જે આપણે એમ કહી શકીએ કે ઇકોલાઈ બેક્ટેરિયાના જનીન દ્રવ્ય સાથે જોઈન્ટ થઈ ગયું બરાબર અને ત્યાં પોતાની સંખ્યામાં વધારે બીજા વાયરસ નિર્માણ કરવા તો કરી શકે છે બરાબર અને એ P32 રેડિયોએક્ટિવ તત્વની હાજરી ક્યાં જોવા મળી બેક્ટેરિયામાં જોવા મળી બરાબર પણ પેલા નિતાર એટલે કે કેપ્સિડ
કે પ્રોટીન ની અંદર P32 ની હાજરી જોવા મળી નહીં. તો આનાથી એક આખું ચિત્ર ક્લિયર થઈ ગયું કે ભઈ જનીન દ્રવ્ય તરીકે કોણ સાબિત થાય છે મિત્રો? DNA પરફેક્ટ સાબિત થાય છે જ્યારે પ્રોટીન એ જનીન દ્રવ્ય તરીકે કામ કરતું નથી. બરાબર, તો આખી રજૂઆત મિત્રો કોના દ્વારા? હર્ષી અને ચેઝ ના પ્રયોગ દ્વારા ક્લિયર થતી જોવા મળે છે. મિત્રો અહીંયા મેઇન હવે સમજવાનું એક ક્લિયર કરી દઉં તમારું કે ભાઈ જે બેક્ટેરિયા બરાબર કે જેનું પ્રોટીન રેડિયોએક્ટિવ હતું બરાબર કે જે સલ્ફરયુક્ત S35 દ્વારા રેડિયોએક્ટિવ થયા હતા બરાબર એ બેક્ટેરિયામાં રેડિયોએક્ટિવ તત્વની હાજરી જોવા મળી નહીં બરાબર કે નહીં? પરંતુ જે બેક્ટેરિયા P32 વાળા બેક્ટેરિયોફેજ વાયરસ દ્વારા સંક્રમિત થયા એ બેક્ટેરિયાની અંદર મતલબ કે રેડિયોએક્ટિવ તત્વની હાજરી જોવા મળી. એનો મતલબ શું થયો કે ભાઈ P32 વાળો જે રેડિયોએક્ટિવ તત્વ છે એ કોને રેડિયોએક્ટિવ કરતું હતું? તો કે DNA ને રેડિયોએક્ટિવ કરતું હતું. અને મતલબ શું થયો કે DNA જે ઘટક છે કે જે બેક્ટેરિયાની અંદર દાખલ થયો અને બેક્ટેરિયાના જનીન દ્રવ્ય સાથે શું થયો? જોડાઈ ગયો. ચલો ક્લિયર છે. એટલે રેડિયોએક્ટિવ જે ઘટક બન્યો એ DNA હતો P32 માં અને એ જ બેક્ટેરિયાની અંદર એની હાજરી જોવા મળી. ચલો ક્લિયર છે. તો હર્ષી ચેઝ ના આખા પ્રયોગ દરમિયાન આપણું એટલું તો ચિત્ર ક્લિયર થઈ ગયું કે ભાઈ DNA જ મુખ્ય જનીન દ્રવ્ય તરીકે વર્તે છે, જ્યારે પ્રોટીન તો એક માત્ર ઘટક સ્વરૂપે છે. જે એક્ચ્યુઅલી પ્રોટીન તો તમે જોઈ શકો છો કે ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર દાખલ પણ થતું નથી, એનો કેપ્સ્યુલ તો બહાર જ રહી જાય છે બરાબર. હવે બંનેમાં DNA અંદર જ ગયો જોડ, પણ અહીંયા આ બેક્ટેરિયામાં નીચે રેડિયોએક્ટિવ તત્વ જોવા મળ્યું નહીં. કેમ? કારણ કે એનું તો પ્રોટીન રેડિયોએક્ટિવ થયેલું હતું બરાબર. જ્યારે અહીંયા આમાં તમે જોઈ શકો છો બેક્ટેરિયોફેજ વાયરસ તો બહાર જ છે, પણ જે જનીન દ્રવ્ય અંદર ગયું અને એ જનીન દ્રવ્ય P32 દ્વારા રેડિયોએક્ટિવ થયેલું છે, માટે આ બેક્ટેરિયા તમને રેડિયોએક્ટિવ જોવા મળે, જ્યારે અહીંયા આ બેક્ટેરિયામાં રેડિયોએક્ટિવ ની હાજરી જોવા મળી નહીં. ખ્યાલ આવી ગયો? તો એટલું વસ્તુ ક્લિયર થઈ ગયું કે ભાઈ DNA જનીન દ્રવ્ય તરીકે વર્તે છે, RNA નહીં. બરાબર છે. ચલો ક્લિયર છે દરેક વિદ્યાર્થીઓને? આશા રાખું કે દરેકનો ટોપિક ક્લિયર થઈ ગયો હશે. ઓકે, ગુડ.